नमस्कार मित्रों, एजुकेशन जोन यूट्यूब चैनल पर आप सर्वेनू हार्दिक स्वागत छे। मित्रों, आज रोज आपणे सरकारी माध्यमिक स्कूलनी अंदर जे भर्ती प्रक्रिया शिक्षण सहायकों माटेनी चालू छे जेना अन्वये माहिती मेळवीशुं અને ત્યારબાદ માહિતી મેળવીશું કે હવે સરકારી માધ્યમિક સ્કૂલોની જે ભરતીની પ્રક્રિયા છે એ પૂર્ણ થવાના આરે છે, તો ત્યારબાદ ઘણા બધા હજારો ઉમેદવારો જે ગ્રાન્ટેડ સ્કૂલની ભરતી અંગે રાહ જોઈ રહ્યા છે, તો એના અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું કે એ પ્રક્રિયા હવે ક્યારે શરૂ થવી જવા જઈ રહી છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપને જણાવીશ કે જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે નોટિફિકેશન બેલ છે ઓન રાખો, જેથી નવી ગવર્મેન્ટ જોબ વિશેની માહિતી અને અપડેટ છે મેં આપના સુધી પહોંચાડી શકીએ। અને તમે મિત્રો, નવી ગવર્મેન્ટ જોબ વિશેની માહિતી, અપડેટ, પરિપત્રો, આ બધી જ બાબતો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મટીરિયલ, પીડીએફ ફાઇલો વગેરે બાબતો મેળવવા ઈચ્છતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો, જેની લિંક છે મેં આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે। તો મિત્રો, હવે જોઈએ કે આજે સરકારી માધ્યમિકની સ્કૂલની અંદર જે શિક્ષણ સહાયકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જેમાં હવે નિમણૂક પત્રો છે ક્યારે પ્રોવાઈડ કરવાના થશે। હાઈસ્કૂલના શિક્ષકની ઓનલાઈન શાળા પસંદગી પૂર્ણ થયેલ છે, જેમાં ધોરણ 9 અને 10ના નવા શિક્ષકોને 7મી જાન્યુઆરીએ નિમણૂક પત્ર મળી શકશે। સરકારી માધ્યમિક સ્કૂલમાં 1381 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા છે એ હાથ ધરાઈ હતી, જેના અન્વયે જો આપણે ચર્ચા કરીએ મિત્રો, તો ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગની શાળા કમિશનર કચેરી દ્વારા સરકારી માધ્યમિક હાઈસ્કૂલના શિક્ષકોની હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયા છેલ્લા ચરણમાં પહોંચી છે, જેમાં આજે એટલે કે ગુરુવાર સાંજના 5 વાગ્યા સુધીમાં ઉમેદવારોએ સ્કૂલ પસંદગી કરવાની હતી અને જે સંપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। સ્કૂલ પસંદગી કરેલા તમામ ઉમેદવારોને 7મી જાન્યુઆરીના રોજ નિમણૂક પત્ર આપવામાં આવશે તેવું ભરતી વિભાગના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે, અને જેમાં શાળા પસંદગીની આખી પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરાઈ હતી, જે અત્યાર સુધીની ભરતીમાં પ્રથમ ઘટના બની છે। ધોરણ 9-10ની સરકારી હાઈસ્કૂલમાં 1381 શિક્ષકોની ભરતી અંગે વર્ષ 2019માં જે જાહેરાત આપવામાં આવી હતી, જેના ઓક્ટોબર માસમાં ફોર્મ ભરાયા, ત્યારબાદ 1-8-2018ના ઠરાવનો વિવાદ સર્જાતા તમામ ભરતી પ્રક્રિયાઓ સ્થગિત કરી દેવામાં આવી, અને જેના ઉકેલ બાદ સપ્ટેમ્બર 2020થી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમિકની, ત્યારબાદ સરકારી હાઈસ્કૂલમાં 670 શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સરકારી માધ્યમિક શાળાની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, અને જેમાં ડિસેમ્બર માસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કર્યા બાદ મેરિટમાં આવેલા ઉમેદવારોને ઓનલાઈન શાળા પસંદગી આપવામાં આવી। મિત્રો, હવે જોઈએ કે આ જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે, તો ઘણા બધા લોકોની જે આશા છે, ઘણા બધા ઉમેદવારો બાકી રહી ગયા છે, તો તેઓ ગ્રાન્ટેડ સ્કૂલની અંદર ભરતી થવા ઈચ્છે છે, તો જેના અન્વયે જો માહિતી મેળવીએ તો ગ્રાન્ટેડ સ્કૂલની ભરતી પ્રક્રિયા જાન્યુઆરીના અંતમાં હાથ ધરાશે। મિત્રો, અંગત સૂત્રોના જણાવ્યા મુજબ આ માહિતી મળી છે કે ગ્રાન્ટેડ સ્કૂલની ભરતી પ્રક્રિયા હવે જાન્યુઆરીના અંતમાં હાથ ઉપર લેવાશે, જેમાં ગ્રાન્ટેડ માધ્યમિકમાં અંદાજે 1900 અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં 2800 જેટલી જગ્યા ઉપર જાન્યુઆરીના અંતમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ ભરતીની જાહેરાત 1 વર્ષ પહેલાં આપેલી હોવાથી શાળા કમિશનર કચેરી દ્વારા ફરીથી દરેક જિલ્લામાંથી ખાલી જગ્યાની વિગતો મંગાવવામાં આવી છે, જેના માટે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી ગાંધીનગર ખાતે કેમ્પનું આયોજન પણ કરાયું છે, એટલે કે 10 જાન્યુઆરી સુધી ખાલી જગ્યાઓનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। મિત્રો, અમે અમારી ચેનલ ઉપર લગભગ જેટલી ગ્રાન્ટેડ ભરતીઓ, આશ્રમ શાળાની સ્કૂલની અંદર આવેલી જેટલી પણ ભરતીઓ છે એ અંગેની સંપૂર્ણ અપડેટ અને માહિતી વિવિધ વિડીયો દ્વારા આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, અને આજરોજ આ પણ નવી જે અપડેટ હતી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। આશા રાખીશ મિત્રો, આજનો વિડીયો છે આપને પસંદ આવ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અન્ય ઉમેદવાર સુધી ચોક્કસથી આને શેર કરજો,
અને હજી પણ જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે નોટિફિકેશન બેલ છે ઓન રાખો જેથી સ્કૂલ અંગેની તથા ટેટ ટાટ અંગેની ભરતી અને વિવિધ કોઈપણ ગવર્મેન્ટ જોબ વિશેની ભરતીની માહિતી અપડેટ અને પરિપત્રો અને સૂચનો અમે આપના સુધી ત્વરિત ધોરણે પહોંચાડી શકીએ. તો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે કોઈ નવી ગવર્મેન્ટ જોબના મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો. આભાર.